સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળ કરી રહ્યા છીએ જેમાં આપણે સ્વાધ્યાય બે માં પ્રશ્ન નંબર બે સુધી જે છે એ પ્રશ્નો કર્યા હતા હવે આજે આપણે આગળના એમાં પ્રશ્નો છે એ કરીશું પ્રશ્ન નંબર ત્રણ થી તો સ્વાધ્યાય અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળ એનો અગિયાર પોઈન્ટ બે એનો પ્રશ્ન નંબર ત્રણ

સમાંતર બાજુ આપણને ઊંચાઈ અથવા તો એનો આધાર આપણને શોધવાનો છે તો અહીં આપણે સમાંતર બાજુ ક્ષેત્રફળનો જે નથી આપેલું એ આપણે શોધવાનું છે તો આમાં હું તમને બે દાખલા કરાવીશ બે તમારે જાતે કરવાના છે હું બી અને ડી કરાવું છું તમારે એ અને સી જાતે કરવાના છે ગૃહ કાર્યમાં તો હવે આપણે સૌ પ્રથમ કરીશું પ્રશ્ન નંબર ત્રણ નો બી અને એના પછી કરીશું ડી માં આપણને આધાર શોધવાનો છે તો અહીં આપણે આધાર જે છે એ શોધવાનો છે એની ઊંચાઈ આપેલી છે આપણને પંદર સેમી અને એનું ક્ષેત્રફળ આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું એકસો ચોપન પોઈન્ટ પાંચ સેન્ટીમીટર નો વર્ગ બરાબર તો હવે આપણે આનું સૂત્ર લખીશું સમાંતર બાજુ ચતુષ્કો અને પછી એના આધારે આપણે એની આધાર જે છે એ શોધીશું તો અહીં આપણે સૂત્ર લખશું સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર

એને ભાગ્યા પંદર કરવાના છે તો અહીં તમે એનો ભાગાકાર કરો તો પંદર એકા પંદર મળશે તમને પછી ચાર નીચે લઈ આવો તો એનો ભાગ ના હાલે એટલે શૂન્ય આવશે ને પંદર તેરી પુસ્તાલીસ આ જે છે એ તમને આધાર મળ્યો પરંતુ અહીં એક રકમ પછી પોઈન્ટ છે એટલે અહીં પણ જવાબની અંદર એક રકમ પછી પોઈન્ટ આવશે આટલા સેમી જે છે એ તમને આધાર મળ્યો આ જે છે એ આપણો જવાબ થયો તો તમારે આધાર શોધવો હશે તો ક્ષેત્રફળથી ભાગાકાર કરવો પડશે બરાબર અને જો તમારે ઊંચાઈ શોધવી હશે તો ક્ષેત્રફળ કરવો પડે તમે આ સૂત્રની જગ્યાએ બીજું સૂત્ર છે એનો પણ ઉપયોગ કરી શકો છો બનાવીને હું તમને એ બંને સૂત્ર લખાવું છું દાખલા તરીકે જો તમારે ઊંચાઈ શોધવી હોય બરાબર તો તમારે લખવાનું સમાંતર બાજુ

ઊંચાઈ કે આધાર જે છે એ તમે શોધી શકો છો બરાબર આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે એનો આધાર શોધી શકો છો અને મેં જેવી રીતના ઉપર રીત કરાવી આ રીતનો ઉપયોગ કરીને પણ કરી શકો છો અહીં તમારે ડાયરેક્ટ આધાર બરાબર તમે અહીં રકમ મૂકીને કરી શકો છો હવે જે ડી છે એની અંદર આપણને ઊંચાઈ શોધવાની છે તો એ હું આ સૂત્રની મદદથી તમને કરાવીશ બરાબર તો હવે આપણે કરશું પ્રશ્ન નંબર ત્રણનો ડી ડીમાં આપણને આધાર આપેલો છે પંદર પોઈન્ટ છ સેમી અને ઊંચાઈ આપણને શોધવાની છે અને એનું ક્ષેત્રફળ આપેલું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ સોળ પોઈન્ટ અડત્રીસ સેમીનો વર્ગ બરાબર તો હવે એની અંદર હું આ સૂત્ર લખીશ અને આપણે જે છે આ દાખલો કરીશું અહીં હું સૂત્ર લખીશ ઊંચાઈ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાગ્યા આધા હવે આપણે સૂત્રમાં રકમ મૂકીશું તો અહીં આપણે લખીશું ઊંચાઈ હવે અહીં જો તમારે પોઈન્ટ કાઢવા હોય બંનેમાં તો એનો એક રસ્તો છે સોળ પોઈન્ટ અડત્રીસ છે તો આની અહીંથી જો પોઈન્ટ કાઢવો હોય તો આની નીચે આપણને કેટલા કરવા પડે સો કરવા પડે એટલે સોળસો અડત્રીસ એની છેદમાં તમે સો કરો એટલે પોઈન્ટ નીકળી જાય બરાબર એવી રીતના પંદર પોઈન્ટ છ નીચે છે એનામાંથી જો તમારે પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ પછી એક રકમ છે એટલે ઉપર દસ કરો તો તમારે પોઈન્ટ નીકળી જાય એટલે અને પંદર પોઈન્ટ છ માં જો તમારે આ કાઢવો હોય તો અહીં આવશે દસ અને અહીં આવશે એકસો છપ્પન તો હવે આપણે અહીં રકમ લખીએ તો સોળસો અડત્રીસ છેદમાં સો ગુણ્યા દસ છેદમાં એકસો છપ્પન બંનેમાંથી પોઈન્ટ નીકળી ગયા બરાબર પોઈન્ટ કાઢવા હોય તો અહીં પોઈન્ટ પછી જેટલી રકમ હોય નીચેથી કાઢવી હોય તો ઉપર એટલા પાછળ મીંડા મૂકી દેવાના એક પાછળ અને ઉપરની જે રકમ હોય એમાં જો કાઢવી હોય તો એ નીચે એટલા મૂકી દેવાના તો એમાંથી પોઈન્ટ છે એ આપોઆપ નીકળી જાય બરાબર હવે આપણે પોઈન્ટ કાઢી નાખ્યો આ શૂન્ય ને આ શૂન્ય કટ થઈ જશે હવે આ જો કટ થાય તો આપણે એને

ઉપર લખી નાખશું આઠસો ને ઓગણીસ અને અહીં દસ ગુણ્યા અઠોતેર એટલે સાતસો ને એસી હવે આનો આપણે ભાગાકાર કરશું તો આપણને જવાબ મળશે એક પોઈન્ટ જીરો પાંચ આ જે છે તમે રફ પેજમાં ભાગાકાર કરી શકો છો અથવા તો સાઈડમાં પણ કરી શકો છો તો એની ઊંચાઈ છે એ આપણને મળશે એક પોઈન્ટ પાંચ જીરો સોરી એક પોઈન્ટ જીરો પાંચ સેન્ટીમીટર તો આવી રીતના જે છે એ તમે એની ઊંચાઈ શોધી શકો છો તો આ થયો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર આપણો છે ખૂટતા મૂલ્યો શોધો એમાં પણ આપણને આધાર અથવા તો ઊંચાઈ શોધવાની છે પરંતુ અહીં જે ક્ષેત્રફળ આપણને આપેલું છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે તો અહીં આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને એના આધારે ઊંચાઈ અને આધાર જે છે એ શોધીશું તો હવે આપણે આનો જવાબ કરીશું પ્રશ્ન નંબર ચારનો અહીં આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા ક્ષેત્રફળ આપેલું છે અને એના આધારે ત્રિકોણનો આધાર અને ઊંચાઈ શોધવાની છે તો આપણે સૌ પ્રથમ અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ એનું સૂત્ર લખીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ એને ગુણ્યા આધાર અને એને ગુણ્યા ઊંચાઈ તો જેવી રીતના આપણે સમાંતર બાજુ ચતુષ્કૂળમાં સૂત્ર બનાવ્યું હતું એવી રીતના આપણે અહીં પણ આધાર અને ઊંચાઈ શોધવાનું જે સૂત્ર છે એ બનાવીને કરી શકીએ છીએ તો તમે આ સૂત્રની મદદથી પણ કરી શકો છો અને એ સૂત્રની મદદથી ના કરવું તો હું તમને બીજું સૂત્ર લખાવું છું જેમ કે ત્રિકોણની ઊંચાઈ ત્રિકોણની ઊંચાઈ લખો અથવા તો માત્ર ઊંચાઈ લખશો તો પણ ચાલશે ઊંચાઈ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ એને ગુણ્યા બે અહીં ભાગાકારમાં બે છે અહીં આવે એટલે ગુણાકાર થશે અને છેદમાં આવશે આધાર આ સૂત્રના મદદથી પણ તમે એની ઊંચાઈ શોધી શકો છો એવી રીતના જો એનો આધાર શોધવો હોય ત્રિકોણનો તો એનું સૂત્ર થશે ત્રિકોણનો આધાર તમે પણ એની ઊંચાઈ કે આધાર જે શોધવો એ સરળતાથી શોધી શકો છો અથવા તમે આ સૂત્ર લખો તમે જે સૂત્ર લખશો એ ચાલશે અહીં મેં માત્ર આ સૂત્રને ફરાવીને લખ્યું છે ક્ષેત્રફળ છે એની સાથે અહીં બે ભાગાકારમાં છે ગુણાકારમાં લઈ આવી છું અને જે શોધવાનું એ અહીં રહેશે અને જે નથી શોધવાનું એની સામે ભાગાકારમાં જશે બરાબર તો આ સૂત્રને તમે ફરાવીને આવી રીતના લખીને પણ ડાયરેક્ટ કરી શકો છો એનો જવાબ તો હવે આપણે પ્રશ્ન નંબર ચાર નો જે જવાબ છે એ કરીશું હવે અહીં આપણને પ્રશ્ન એ ની અંદર આધાર આપેલો છે પંદર સેન્ટીમીટર આપણને શોધવાની છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે સત્યાસી સેન્ટીમીટરનો વર્ગ બરાબર તો હવે આના આધારે આપણે સૂત્ર મૂકીશું ત્રિકોણના ક્ષેત્રફળનું અને એની જે ઉંચાઈ છે એ શોધીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ની જગ્યાએ તમે અહીં બી ગુણ્યા એજ પણ લખી શકો છો જે તમને યોગ્ય લાગે એ રીતે બરાબર હવે આપણે એનો જવાબ કરીશું તો અહીં આપણે ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ મૂકીશું ક્ષેત્રફળી અહીં એનો આધાર આપેલો છે શોધવાની છે એની ઊંચાઈ ઊંચાઈ શોધવાની હોય તો એને એકલા કરશું એટલે પંદર છે અહીં છેદ આવશે ગુણાકારમાં છે અને આ છેદમાં છે એ જશે અંશમાં સત્યાસી ગુણ્યા બે છેદમાં અહીં આવ્યા પંદર બરાબર ઊંચાઈ આ એક છે એને છેદમાં કરવાની કઈ પણ જરૂર નથી બરાબર હવે જે છે પછી જે જવાબ આવશે એને આપણે પંદર વડે ભાગાકાર કરીશું બે સાત ચૌદ વધી એક બે આઠ ને એક સત્તર એકસો એને ભાગ્ય આપણને કરવાના છે પંદર હવે અહીં આપણે આને ભાગ્યા પંદર કરીએ તો પંદર એકા પંદર બરાબર પંદર એકા પંદર કરશું તો બે શેષ એટલે આપણા આવશે ચોવીસ પાછા આપણા આવશે પંદર એકા પંદર ચોવીસમાંથી આપણે પંદર બાદ કરીશું તો આપણી પાસે બસિ નવ અને પછી આપણે શૂન્ય લઈ આવશું એટલે અહીં મૂકશે પોઈન્ટ અને પંદર છ નેવ એટલે આપણને જે ઊંચાઈ છે એ મળશે અગિયાર પોઈન્ટ છ સેન્ટી મીટર બરાબર તમે ઈચ્છો તો રફ પેજમાં કરી શકો છો અથવા તો અહીં પણ ભાગ કરી શકો છો અહીં સૌપ્રથમ પ્રથમ પંદર આમાંથી બાદ કરશું સત્તર માંથી એટલે આપણે બે શેષ મળશે બે સાથે આપણે આ ચાર એટલે આવશે લેશવીસ અને ચોવીસ જે છે એમાંથી પછી તમે પંદર બાદ કરશો એટલે તમને મળશે નવ પંદર છ નેવું જે છે એ તમારો જવાબ આવશે તો આ થઈ તમારી ત્રિકોણની ઊંચાઈ બરાબર તો આ થયો આપણો પ્રશ્ન નંબર એ નો જવાબ હવે આપણે કરીશું એનું બી જેમાં આપણને આધાર શોધવાનો છે એનો તો આધાર બરાબર આપણે કરશું પ્રશ્નાર્થીન પછી એની ઊંચાઈ આપણને આપેલી છે એકત્રીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર અને એનું જે ક્ષેત્રફળ છે ત્રિકોણ એ આપણને આપેલું છે ક્ષેત્રફળ બરાબર એક હજાર બસો છપ્પન સેન્ટીમીટરનો વર્ગ બરાબર તો અહીં જે તમે આધારનું સૂત્ર છે એ લખીને પણ કરી શકો છો ત્રિકોણનો આધાર બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ એને ગુણ્યા બે અને ભાગમાં આવશે ત્રિકોણની ઊંચાઈ બરાબર તો હવે આપણે સૂત્રની અંદર રકમ મૂકીશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે એક હજાર બસો છપ્પન એને ગુણ્યા બે એની ઊંચાઈ છે આપણી પાસે એકત્રીસ પોઈન્ટ ચાર હવે અહીંથી જો પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે ગુણાકારમાં ઉપર દસ મૂકવા પડે એટલે એક હજાર બસો છપ્પન એને ગુણ્યા બે એને ગુણ્યા આપણે કરશું દસ હવે અહીં ઉપર આપણે દસ કર્યા અહીંથી જે પોઈન્ટ છે એ આપણો નીકળી જશે એટલે અહીં થશે 314 બરાબર હવે આપણે જે કટ થશે એની સાથે આપણે આ સંખ્યાને કટ કરીશું હવે આ જે સંખ્યા છે એ આને સાથે કટ થાય છે 314 * 314 અને 314 * 4 = 1256 3 * 4 = 12 થાય અને 14 * 4 = 56 થાય તો અહીંયા કટ થશે 4 હવે આપણી પાસે રહ્યા અહીં એક આવી ગયો ઉપર ચાર ગુણ્યા બે ગુણ્યા દસ તો અહીં જે આપણો જવાબ છે એ ચાર બે આઠ ગુણ્યા દસ એટલે એસી સેન્ટીમીટર આવશે એનો આપણને આધાર મળશે તો આમ અહીં ત્રિકોણનો જે આધાર છે એ આપણો થશે એસી સેન્ટીમીટર બરાબર તો હવે અહીં પ્રશ્ન નંબર ચાર ની અંદર જે સી છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે હવે આપણે એના પછીનો જે પ્રશ્ન છે એનો ઉકેલ મેળવીશું હવે આપણે કરીશું પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ આપણો છે પીક્યુ આર એસ એક સમાંતર બાજુ ચતુષ્કો છે જે અહીં તમને બાજુની આકૃતિમાં બતાવ્યું છે એ હું તમને પછી બતાવું છું એમાં ક્યુ માંથી એસા પરની ઊંચાઈ ક્યુ એમ છે અને ક્યુ માંથી પીએસ પરની ઊંચાઈ ક્યુ એન છે જો એસઆર બરાબર બાર સેમી હોય અને ક્યુ એમ બરાબર સાત પોઈન્ટ છ સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર નું ક્ષેત્રફળ શોધો અને પછી જો પી એસ બરાબર આઠ સેમી હોય તો ક્યુ એન શોધો બરાબર હવે હું તમને આકૃતિ બતાવું છું અહીં આપણને આકૃતિ આપેલી છે અહીં પી ક્યુ એસ આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે અહીં આપણને એમ કીધું છે કે ક્યુ ઉપરથી ક્યુ એન છે એ એની ઊંચાઈ છે અને બીજી છે ક્યુ અને એમ એ પણ એની ઊંચાઈ આપેલી છે અહીં એની ઊંચાઈ આપેલી છે સાત પોઈન્ટ છ સેમી અને આપણને એસ અને આરનું માપ છે એ અહીં આપેલું છે બાર સેન્ટીમીટર એટલે આ બાર સેન્ટીમીટર આનો આધાર છે ઊંચાઈ છે સાત પોઈન્ટ છ સેમી તો આના આધારે આપણે આ ચતુષ્કોનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ કે એનો ઊંચાઈ ગુણ્યા એનો આધાર બરાબર આપણે ચતુષ્કોનું ક્ષેત્રફળ મળશે એના પછી આપણને કહ્યું છે કે અહીં જે આ પી અને એસ છે એનું માપ આઠ સેમી છે તો તમે ક્યુ અને એનનું માપ શોધવાનું છે તો જે આનું ક્ષેત્રફળ મળે એ સૂત્રમાં મૂકી અને આ જે એનો આધાર છે એ લઈ પીએસ બરાબર લઈ અને તમે ક્યુ એનનું જે માપ છે એ શોધી શકો છો તો સૌપ્રથમ આપણે જે આ પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધીશું અને પછી એ ક્ષેત્રફળને સૂત્રમાં મૂકી અને આપણે ક્યુ એન નું માપ છે એ શોધીશું તો હવે આપણે એનો જવાબ લખીશું જવાબ આપણે કરીશું પાંચ અહી ક્યુ આર એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપણને જે એ શોધવાનું છે સમાંતર બાજુ તો અહીં પેલા એનો આપણે જવાબ કરીએ બરાબર તો એમાં આપણને એસઆર આપેલું છે સેમી હવે એસાર જે છે એનો શું છે આધાર છે જે આધાર છે એટલે આપણો બી થશે બારસેમી આપણને એની ઊંચાઈ આપેલી છે ક્યુઆ જે એની છે ઊંચાઈ બરાબર જે આપણને આપેલી છે સાત પોઈન્ટ છ સેમી હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ આધાર ગુણ્યા એની ઊંચાઈ અહીં આપણને આધાર આપેલો છે બાર સેમી ગુણ્યા સાત પોઈન્ટ છ સેમી હવે આપણે આનો ગુણાકાર કરવાનો બાર છ બહુ વધી આવી સાત બાર સત્તા ચોર્યાસી અને એને આપણે પ્લસ કરવાના છે સાત ચોર્યાસી પ્લસ સાત કરીએ એટલે આપણા થાય એકાણું હવે અહીં જે છે એક રકમ પછી પોઈન્ટ છે તો આપણે પણ અહીં એક રકમ પછી અહીં પોઈન્ટ મૂકી દેશું એટલે આપણને મળશે એકાણું પોઈન્ટ બે સેન્ટીમીટરનો વર્ગ હવે અહીં જે છે એનું ક્ષેત્રફળ છે એટલે આપણને જવાબ જે છે એ વર્ગમાં લખવાનો છે તો આવી રીતના આ જે છે આપણે સમાંતર બાજુ જે ક્ષેત્ર ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મળશે બરાબર તો એનું ક્ષેત્રફળ આપણું થશે એકાણું પોઈન્ટ બે સેન્ટીમીટરનો વર્ગ આપણે અહીં લખીશું કે આમ સમાંતર બાજુ ચતુષ્કો ક્ષેત્રફળ એકાણું પોઈન્ટ બે સેન્ટીમીટર વર્ગ થશે બરાબર હવે આપણે એના બીજા પ્રશ્નોનો જવાબ કરવાનો છે બી નો જેમાં આપણને શોધવાની છે ક્યુ એન જે છે એની ઊંચાઈ એ બરાબર તો હવે આપણે એમાં સૂત્રમાં મૂકીએ તો એની આપણે ઊંચાઈ શોધવાની છે ઊંચાઈ એટલે કે એચ જે આપણને આપેલો છે ક્યુ એન એ શોધવાનો છે બરાબર એનો આપણને આધાર આપેલો છે બી પી એસ એ આપણને આપેલો છે આઠ સેમ હવે એનું જે ક્ષેત્રફળ છે એ આપણે આપણે હમણાં હમણાં શોધ્યું શોધ્યું કે ક્ષેત્રફળ જે એકાણું પોઈન્ટ બે સેન્ટીમીટર વર્ગ હવે મેં અહીં તમને કહ્યું હતું કે આપણને જો ઊંચાઈ શોધ્યું તો એનું તમે જે બીજું સૂત્ર મેં કરાવ્યું તો એનો ઉપયોગ કરીને પણ તમે કરી શકો છો તો અહીં ઊંચાઈ બરાબર ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચતુષ્કો સેમી એને ભાગ્યા આપણે કરવાના છે આઠ હવે અહીં તમે એનો કરી શકો છો રફ પણ કરી શકો છો અને મોઢે આવડે તો મોઢે પણ કરી શકો છો એકા આઠ થશે વધશે એક એટલે અગિયાર થશે પાછા આઠ એક આઠ થશે બરાબર હવે તમારા અહીં ત્રણ વધશે અગિયારમાંથી આઠ વધશે અહીં પોઈન્ટ છે તો પાછો આપણે પોઈન્ટ મૂકી દીધો અને બે એટલે આઠ ચાર બત્રીસ તો અગિયાર પોઈન્ટ ચાર સેન્ટીમીટર જે છે એનો ઊંચાઈ થશે તો આમ ત્રિકોણની ઊંચાઈ જે છે એ આપણને મળશે અગિયાર પોઈન્ટ ચાર સેન્ટીમીટર અહીં ત્રિકોણ ની પોઈન્ટ ચાર સેન્ટીમીટર થશે આ થયો આપણો પ્રશ્ન નંબર પાંચ નો જવાબ પ્રશ્ન નંબર છ જે છે એ પ્રશ્ન નંબર પાંચ જેવો છે તો એ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે અહીં તમને આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી ડી માં ડી એલ એટલે કે આ લાઈન જે છે એ એનો જે આપણે કહી છે ઊંચાઈ છે અને બી એમ છે એ પણ એની ઊંચાઈ છે અનુક્રમે બાજુ એ અને એ પરની ઊંચાઈઓ છે જો સમાંતર બાજુ ચતુષ્કોણનું નું ક્ષેત્રફળ અહીં તમને ક્ષેત્રફળ આપી જ દીધું છે એ તમારે શોધવાનું નથી અહીં તમને એ પર એબી ની લંબાઈ પણ આપી દીધી છે જે આધાર છે પાંત્રીસ તથા એડી જે છે એની પણ તમને આધાર જે છે એડીનો એ પણ તમને આપી દીધું છે ઓગણપચાસ હવે તમારે બીએમ અને અને ડીએલની લંબાઈ શોધવાની છે એટલે કે જેની એની જે ઊંચાઈઓ છે એ બી પરની ઊંચાઈ છે ડીએલ એ તમારે શોધવાની છે અને એડી પરની ઊંચાઈ છે બી એમ બરાબર તો આ તમારે જે એની ઉંચાઈ છે એ શોધવાની છે તમને સત્તર આપી દીધું છે એનો આધાર પણ આપી દીધો છે બંનેમાં તમને બંનેની જે ઊંચાઈ છે એ તમારે શોધવાની છે તો ક્ષેત્રફળ જે આપેલું છે એને તમે ભાગ્યા એડી અહીં જે આપેલું છે એ કરશો એટલે તમને એડી ભાગ્યા કરશો એટલે તમને મળશે એમ ની લંબાઈ અને આ ક્ષેત્રફળને તમે જો ભાગ્યા એ ની આ જે છે જે મેઝરમેન્ટ આપેલું છે એ કરશો એટલે તમને મળશે ડીએલ ની લંબાઈ આ દાખલો તમને ગૃહ કાર્યમાં કરવાનો છે હું તમને પ્રશ્ન નંબર સાત કરાવું છું પ્રશ્ન નંબર સાતમાં તમને આપેલું છે કે ત્રિકોણ એ માં ખૂણો એક આઠ ખૂણો છે જે અહીં આપણે આકૃતિ આકૃતિસ માં આપેલું છે હવે એની અંદર એડી એ બીસી ને લંબ છે આ એડી છે એ બીસી ની ઉપર લંબરેખા દોરેલી છે જો એ બી બરાબર પાંચ સેમી હોય એ બી છે એ પાંચ સેમી હોય અને બીસી છે એ તેર સેમી હોય અને એસી છે બાર સેમી હોય તો એ નું ક્ષેત્રફળ શોધો અને પછી એડીની લંબાઈ પણ શોધો તો અહીં આપણને સૌપ્રથમ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે અને પછી એડી જે છે એની આપણે લંબાઈ શોધવાની છે હવે આ કાઠ ગુણો છે એટલે આને તમે AB છે એને ઊંચાઈ તરીકે લઈ શકો છો અને એસી છે એને તમે આધાર તરીકે લઈ આધાર ગુણ્યા ઊંચાઈ ગુણ્યા એક 2 કરીને તમે ત્રિકોણનું ક્ષેત્રફળ સૌપ્રથમ શોધી શકો છો અને પછી એ ક્ષેત્રફળને સૂત્રમાં મૂકી અને બીસી ને આધાર તરીકે લઈ અને તમે એડી જે ઊંચાઈ છે એને શોધી શકો છો તો હવે આપણે આનો ઉકેલ કરીશું અને એના પછી જે પ્રશ્ન નંબર આઠ છે એ પણ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે તો એ તમને સમજાવી દઉં છું પછી આપણે પ્રશ્ન નંબર સાત નો જવાબ કરીશું તો પ્રશ્ન નંબર આઠ છે પ્રશ્ન નંબર આઠ ની અંદર તમને એક ત્રિકોણ આપેલું છે એ બીસી જે સમદ્વિભાજિત ત્રિકોણ છે જેની બે બાજુ સરખી છે જે આકૃતિ તમને અગિયાર પોઈન્ટ છવ્વીસમાં હી આપેલું છે એમાં આપણને કહ્યું છે કે એની એ બી અને એસી બાજુ છે એ બે સન્ને બંને સરખી છે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને એની જે બીસી બાજુ છે એનું માપ તમને આપેલું છે નવ સેન્ટીમીટર હવે બીસી બાજુ છે એ આધા તરીકે લઈ તો એના ઉપર એ ડી કરીને ઊંચાઈ આપેલી છે જેનું માપ તમને આપેલું છે છ સેન્ટીમીટર અહીં એની ઊંચાઈ આપેલી છે એડી છ સેન્ટીમીટર આધા તરીકે તમે બીસીને લ્યો અને એડી તરીકે તમે છ સેન્ટીમીટર લ્યો એ લઈ અને તમારે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ શોધવાનું છે સૌ અને એના પછી આ ક્ષેત્રફળ શોધાઈ જાય ત્રિકોણ એ નું પછી તમારે સી માંથી જે એબી પરની જે આ ઊંચાઈ બને છે ઈસી એનું માપ તમારે શોધવાનું છે તો તમને જો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય તો આને આધાર તરીકે લઈ એ બી ને અને ઈ નું માપ છે એટલે કે એની ઊંચાઈ છે એ તમે સૂત્રની અંદર મૂકી અને એને શોધી શકો છો તો આ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે હવે આપણે પ્રશ્ન નંબર સાત નો જે જવાબ છે એ કરીશું તો જવાબ સાતની અંદર સૌ પ્રથમ આપણે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ શોધીશું સૌપ્રથમ ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ શોધીશું એમાં એસી જે તમે એને આધાર તરીકે લ્યો છો તો એનું આધાર એટલે કે બી જે છે એ તમને આપેલું છે બાર સેન્ટીમીટર અને એ જેને તમે ઊંચાઈ તરીકે લો એટલે કે h જે તમને આપેલું છે 5 સેમી તો હવે આપણે એનો ક્ષેત્રફળ શોધીએ તો એનો સૂત્ર લખીએ તો ત્રિકોણનો ક્ષેત્રફળ બરાબર 1/2 * b * h બરાબર હવે આપણે આ સૂત્રમાં رقم મૂકીએ તો અહીં આવશે 1/2 * b ની જગ્યાએ 5

3 સેન્ટીમીટર વર થશે હવે આપણે છે એડી ની ઊંચાઈ શોધવાની છે હવે આપણે એડી નું માપ શોધવાનું છે અહીં આપણે BC ને આધાર તરીકે લઈએ તો આપણો થશે બરાબર અને એડી જે છે ઊંચાઈ એચ એ આપણે શોધવાની છે બરાબર એચ જે છે આપણે શોધવાનો છે ને બીસી છે એ આપણો થયો બી તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ હતું આપણું ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ હવે આપણે આને સૂત્રમાં મૂકી અને શોધીશું ત્રીસ સેમી વર્ગ મળ્યું હતું તો અહીં આપણે સૂત્ર લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ તો અહી ત્રીસ સેન્ટીમીટર એને બરાબર એક દુત્યાંશ ગુણ્યા બી આપણને આપેલું છે તેર સેમી અને એ આપણને શોધવાનું છે હવે આ બાજુથી આ બાજુ આવે એટલે ત્રીસ ગુણ્યા બે થશે છેદમાં આવશે આપણા તેર બરાબર આપણને મળશે હવે આ એક પણ કટ થાય નથી એટલે આનો આપણે ગુણાકાર કરીશું

અહીં આપણે કરીએ તો પછી આવશે છ નો ભાગ હાલશે છો પછી એકસઠ જે છે એટલા સેન્ટીમીટર છે એટલે આપની આવી હજી આના પછી પણ રકમ આવશે પરંતુ એ લખવાની જરૂર નથી આપણે બે રકમ સુધી લખી શકીએ છીએ અને જો તમારે એક રકમ સુધી લખવું હોય તો ચાર પોઈન્ટ છ સેમ એ પણ તમે લખી શકો છો બરાબર એકનો કાંઈ મીનિંગ નથી તો આ જે છે આપણને ઊંચાઈ મળી તો આમ ત્રિકોની ઊંચાઈ અથવા તો એડીનું જે માપ છે એ તમને મળશે ચાર પોઈન્ટ છ સેન્ટીમીટર તમે ચાર પોઈન્ટ છ પણ લખી શકો છો અહીં એક છે એટલે ના લખો તો પણ ચાલે તો આ થયું આપણો પ્રશ્ન નંબર જે સાત છે એનો જવાબ હવે તમે ગૃહ કાર્ય નોંધી લેશો ગૃહ કાર્યમાં તમારે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે પ્રશ્ન નંબર ત્રણ નો એ અને સી કરવાનો છે પ્રશ્ન નંબર ચાર નો સી પ્રશ્ન નંબર છ અને આઠ કરવાના છે આ ઉપરાંત ઉદાહરણ છ થી અગિયાર છે જે પારા નંબર બસો ચૌદ અને બસો પંદર પર આપેલા છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે બસ આજ માટે આપણે આટલું જ કરીશું આની અંદર જો તમને કોઈ પણ ડાઉટ હોય કે કોઈ પણ પ્રશ્ન ના સમજાણા હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો આપનો દિવસ શુભ રહે ઘરે રહો સ્વસ્થ રહો આપ